खेड़ाथी महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे के खेड़ाना कटलाल बस स्टेशन में बस समयपत्रक अपडेट करवानी मांग उठवा पामी छे। कटलाल बस स्टेशन में एसटी बसों समयपत्रक मुजब बस न दौड़वाता मुसाफरो त्रस्त बन्या छे। अनियमितता ने पगले नौकरियात वर्ग सौथी वधु परेशान बन्या छे। एसटी डेपो द्वारा समयपत्रक मुजब बस न दौड़ावता रोष जोवा मळी रह्यो छे। तो समयपत्रक प्रमाणे कोई बस समय पर आवती ज पण नथी। त्यारे आपणी साथे फोनलाइन पर जोड़ाया छे इमरान वोहरा जी, आपणी साथे खेड़ाथी जोड़ाया छे। जी इमरान, शुं छे माहिती? जी रोशनी, आज जो महत्व की बात कर तो खेड़ा जिला कटलाल बस स्टेशन की अंदर एक तो समय पत्रक बस न समय पत्रक नो बोर्ड मुकवामां घणा समय थी बोर्ड मुकवामां आव्युं छे। बस ना टाइम में घणो फेरफार थयेलो छे, घणो फेरफार थयेलो होवा छतां आजु एसटी डेपो द्वारा कोईपण जातना बोर्ड ने अपडेट करवामां आवती नथी। तेने लईने घणी मुसाफरो ने हालाकीनो सामनो करवो पड़े छे अने जे ते समय पत्रक मुकेलुं छे ते समय पत्रक करता कलाक कलाक बबे कलाक एसटी बसो मोड़ी आवता मुसाफरो ने घणी तकलीफनो सामनो करवो पड़े छे। ज्यारे खास करीने जो महत्वनी वात करे तो कठलाणी अंदर शाळा कॉलेजो पण आवेली छे, शाळा कॉलेजोना विद्यार्थीओने पण टाइमसर शाळा कॉलेजे पहोंचवा माटे के घरे पहोंचवा माटे पण બબે કલાક સુધી બસ સ્ટેન્ડમાં બેસી રહેવું પડે છે। તો સત્વરે આ બોર્ડનો અપડેટ કરવામાં આવે, સમય પત્રકના બોર્ડને અપડેટ કરવામાં આવે તે પેસેન્જરોની માંગ છે। જી જી ઇમરાન, તો આ જે બસ છે જે લેટ પડવાનું કારણ છે તે શું છે? જી, હાલ તો જો મહત્વની વાત કરવામાં આવે તો જે સમય પત્રક જે મૂકેલું છે જ્યારથી એસટી ડેપો જ્યારે બન્યો બસ સ્ટેશન બન્યું ત્યારથી જ એ સમય પત્રકનું બોર્ડ મૂકવામાં આવ્યું હતું। એ સમય પત્રકનું જે બોર્ડ છે એ સમય દરમિયાન જે બસોના ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો છે એ ફેરફારને લઈને એ સમય પત્રકના બોર્ડને જોઈને પેસેન્જરો ત્યાં બેસી રહે છે, જેથી કરીને પેસેન્જરોને પણ બબે કલાક સુધી બસ સ્ટેન્ડમાં ધોકી રહેવું પડે છે। તે છતાં બસ ટાઈમસર આવતી નથી, તે છતાં મુસાફરો ટાઈમસર પોતાની જગ્યાએ પહોંચી શકતા નથી। તેને લઈને ઘણી મુસાફરોને અને વિદ્યાર્થીઓને ઘણી એસટી ટાઈમને લઈને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જી, જે રીતે નોકરિયાત છે અને વિદ્યાર્થીઓ છે તેમનું શું કહેવું છે આ બાબત પર? જી, તો જે નોકરિયાત અને જે વિદ્યાર્થીઓ છે તેમણે વારંવાર મહુધા વિભાગીય જે કઠલાલ બસ સ્ટેશન છે એની અંદર મહુધા ડેપોની અંદર ડેપો મેનેજરને પણ વારંવાર રજૂઆત કરી છે કે એસટીના સમયમાં જે ફેરફાર થયેલો છે તે સમય રેગ્યુલર કરે જેથી કરીને અમે નોકરી પર ટાઈમસર પહોંચી શકીએ અને અમે શાળા કોલેજોમાં પણ અમે ટાઈમસર પહોંચી શકીએ। અને બીજી એક જો મહત્વની વાત કરીએ તો જે નોકરિયાતો છે એ નોકરિયાતો રેગ્યુલર જે અપડાઉન કરે છે તો જે બસના સમયમાં જે ફેરફાર થયેલો છે એ ફેરફાર ને લઈને નોકરિયાતો ઘણા લેટ પડે છે, લેટ પડવાથી તે લોકોને અડધી રજા પણ ત્યાં આગળ નોકરી પર કાપી લેવામાં આવે છે। તેથી જે રેગ્યુલર અપડાઉન કરતા જે નોકરિયાતો છે તેમણે પણ વારંવાર રજૂઆત કરી છે અને નોકરિયાતોની પણ એક જ માંગ છે કે બસનો ટાઈમ રેગ્યુલર કરે જેથી કરીને અમે અમારી નોકરી પર રેગ્યુલર પહોંચી શકીએ। જી જી ઇમરાન, તો તંત્ર દ્વારા આગળ શું પગલાં લેવામાં આવશે? જી, હાલ તો આજે જે લાઈવ 24 ગુજરાત ની અંદર જે એક એસટી ડેપોનો જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે સમય પત્રક ને લઈને, હવે જોવું રહ્યું કે કેટલા દિવસની અંદર એસટી ડેપો હરકતમાં આવે છે અને કેટલા દિવસની અંદર એ સમય પત્રક નું બોર્ડ બદલે છે। જી જી ઇમરાન, આભાર છે આપનો સમગ્ર માહિતી માટે। તો જે રીતે ઇમરાને જણાવ્યું કે મુસાફરો આ સમય પત્રક ને લઈને બે બે કલાક જોવા પડી રહ્યા છે રાહ, ત્યારે આ સમય પત્રક સત્વરે અપડેટ કરે તેવી માંગ ઉઠવા પામી છે। તો આ સમય પત્રક ને લઈને મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો કટલાલ બસ સ્ટેશનમાં બસ સમયપત્રક અપડેટ કરવાની માંગ ઉઠવા પામી છે। તો મુસાફરોને સમયપત્રકને લઈને પડી રહી છે હાલાકી, તો સમયપત્રક મુજબ બસો દળાવવા માંગ ઉઠવા પામી છે।